વિશે છે મેં તમને પહેલાં જ કીધું. તો ફાસ્ટ ટ્રેક ફોરેસ્ટ બરાબર, જો અહીંયા આ એક ખૂબ જ અદ્ભુત ચિત્ર તમે જોઈ શકો છો, પર્યાવરણનું કુદરતી દ્રશ્ય તમે જોઈ શકો છો બરાબર. તો આ મુદ્દો અત્યારે ચર્ચામાં શા માટે છે? તો કે ફાસ્ટ ફાસ્ટ ટ્રેક ફોરેસ્ટ, અત્યારે આ લોકડાઉનની વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા 30 એવા મહત્ત્વના પ્રોજેક્ટ છે, 30 એવા મહત્ત્વના પ્રોજેક્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બરાબર, કે જે જંગલની અંદરથી પસાર થઈ રહ્યા છે બરાબર. રોડ બનાવવાનો હોય, અથવા માઇનિંગ એટલે કે ખાણ ઉદ્યોગ કરવાનો હોય, અથવા તો કે ઇરિગેશન સિંચાઈ સંબંધિત કોઈ બંધ બનાવવાનો હોય, કે એવો કંઈ કે જે જંગલને નુકસાન કરે છે, પર્યાવરણને નુકસાન કરતા 30 એવા પ્રોજેક્ટ જે છે એને અત્યારે આ લોકડાઉનની વચ્ચે પર્યાવરણે મંજૂરી આપી દીધી છે બરાબર. તો આ એક સંકટ જેવું કહી શકાય, કારણ કે પર્યાવરણને નુકસાન થાય છે એવું બરાબર. તો આખો મુદ્દો શું છે, કઈ કઈ વસ્તુ છે આપણે જોડી, આની અંદર તમને ઘણા બધા નવા નેશનલ પાર્ક અને સેન્ચ્યુરી, એટલે કે નેશનલ પાર્કને ગુજરાતીમાં શું કહેવાય કે રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય જે છે એ પણ કઈ કઈ જગ્યાએ છે એ તમને જાણવા મળશે બરાબર. જો અહીંયા આજે આ પક્ષીનો ફોટો આપેલો છે, એ પક્ષીનું નામ પણ અહીંયા જોઈ લઈએ, અહીંયા આપેલું છે ફ્લાઇટ પાથ. શું નામ છે? ફ્લાઇટ પાથ, ફ્લાઇટ પાથ. અને આ જે છે એ ફ્લાઇટ પાથ બર્ડ લાઇક ધ ગ્રેટ હોર્ન, ગ્રેટ હોર્નબિલ, આ હોર્નબિલ પ્રકારનું એક પક્ષી છે બરાબર, હોર્નબિલ. હવે જો હોર્નબિલ શું છે એ તમને ખબર હોય, જો હોર્નબિલ એક પ્રકારનું પક્ષી છે, અને યુપીએસસીની અંદર એવો પ્રશ્ન પૂછાઈ ગયો હતો કે એ હોર્નબિલ જે છે, હોર્નબિલ એનું નેચરલ હેબિટેટ કેવું છે. હેબિટેટ એટલે કે રહેવાનું સ્થળ અથવા ઘર, નેચરલ હેબિટેટ, એનું કુદરતી ઘર કેવું છે. તો હોર્નબિલ જે છે એનું નેચરલ હેબિટેટ છે એ વેસ્ટર્ન ઘાટ છે, એટલે કે પશ્ચિમ ઘાટની જે પર્વતમાળા જે છે એ છે બરાબર. હવે આગળ વાત કરીએ, જો અહીંયા પણ આ તમે ખૂબ સુંદર ફોટો જોઈ શકો છો કે મિનિસ્ટ્રી ઓફ ફોરેસ્ટ આપણું જે જંગલ ખાતું જે છે એણે ક્લિયરન્સ આપી દીધી છે ઘણા બધાને. આ હાથીઓ જે છે એ રોડ પસાર કરી રહ્યા છે બરાબર. તો હવે આ રોડ બની ગયેલો છે તો હાથી માટે સમસ્યા સ્વરૂપ છે. વાત કરીએ કે આખો મુદ્દો શું છે, ઘણી બધી નવી વસ્તુ જાણવા મળશે. પહેલાં જ વાત કરેલી છે દિબાંગ વેલીની, આખો મુદ્દો જે છે એ પહેલાં તો દિબાંગ વેલી સાથે સંકળાયેલો છે. દિબાંગ વેલી જે છે ક્યાં આવેલું છે? તો કે દિબાંગ વેલી જે છે એ અરુણાચલ પ્રદેશમાં આવેલું છે બરાબર, અરુણાચલ પ્રદેશમાં. દિબાંગ વેલી જે છે એ નેશનલ પાર્ક પણ છે. અને એ દિબાંગ વેલી, વેલી એટલે શું પહેલાં તો એ ખબર હોવી જોઈએ. વેલી એટલે કે એક પ્રકારના જે પહાડો હોય, પહાડોની બાજુમાંથી જે સાંકડો રસ્તો પસાર થતો હોય એને વેલી કહેવામાં આવે છે. વેલી એટલે ઘાટી, શું કહે? વેલી એટલે ઘાટી. આની પહેલાં પણ મેં તમને સમજાવેલું છે કે વેલી એટલે શું, એ મેં તમને ચિત્ર સ્વરૂપે સમજાવેલું છે બરાબર. તો દિબાંગ વેલી અરુણાચલ પ્રદેશ, દિબાંગ નામની નદી પણ અરુણાચલ પ્રદેશમાં આવેલી છે. તો અહીંયા શું છે, અત્યારે ઇટાલિન નામનો જળ વિદ્યુત મથક બનાવવાનું છે, ઇટાલિયન પ્રોજેક્ટ બનાવવાનું છે. કઈ જગ્યાએ? અરુણાચલ પ્રદેશના દિબાંગ વેલીની અંદર. શું? ઇટાલિયન. કોની સાથે સંબંધિત છે? તો કે એક બંધ બનાવવાનો છે બરાબર, બંધ બનાવવાનો એટલે કે ડેમ બનાવવાનો છે દિબાંગ નદી ઉપર બરાબર. અને એનો બધા લોકો વિરોધ કરી રહ્યા છે, કારણ કે એ એક બહુ સુંદર મસ્ત નૈસર્ગિક જંગલ એટલે કે ફોરેસ્ટ છે એની વચ્ચેથી બનાવવાનો છે. તો પહેલાં તો ઇટાલિયન પ્રોજેક્ટ, એ તમને યાદ હોવું જોઈએ. પરીક્ષાની અંદર પૂછાઈ જાય કે ઇટાલિયન પ્રોજેક્ટ કોની સાથે સંબંધિત છે, તો પહેલાં તો નામ જોઈને આપણને એવું લાગે કે ઇટાલિયન, તો કે ભારતનું નહીં હોય, ઇટાલીનું હશે બરાબર. પરંતુ એવું છે નહીં, ભારતના તે અરુણાચલ પ્રદેશ સાથે સંબંધિત છે અને દિબાંગ વેલી, દિબાંગ નદી સાથે સંબંધિત છે. ત્યાં ખૂબ મોટો ડેમ બનાવવાનો છે. તો દિબાંગ વેલી અરુણાચલ પ્રદેશ, અહીંયા જો આર્ટિકલની અંદર રાઇટર પહેલાંથી એવું કહે છે કે જ્યારે તે કે દિબાંગ વેલીની અંદર એમને ત્યારે પહેલીવાર મુલાકાત લીધી, તો ત્યારે તેમના મોઢામાંથી એવો ઉદ્ગાર, એવો શબ્દ નીકળી ગયો હતો કે એ કોણ સી દુનિયા હે, કે આ કઈ દુનિયા છે, કે એ દુનિયા એટલી બધી અદ્ભુત હતી, એટલી સુંદર હતી, યાનું નૈસર્ગિક વાતાવરણ, યાનું પર્યાવરણ, યાના કુદરતી દ્રશ્યો, પર્વતો, આ બધી વસ્તુ એટલી સુંદર હતી કે જે મનને મોહી લે તેવી હતી બરાબર. એક નવી જ દુનિયા, સ્વર્ગનો અહેસાસ કરાવે એવી હતી. આગળ વાત કરી, ધીસ ઇકોલોજીકલ એન્ડ કલ્ચરલી રીચ વેલી બરાબર. આ ઇકોલોજીકલ એટલે કે પર્યાવરણ અને કુદરતી દ્રષ્ટિએ તો મહત્વની છે, તે સાથે સાથે કલ્ચરલ એટલે કે સંસ્કૃતિની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વની છે. અહીંયા 3097 મેગાવોટનો ઇટાલિયન ડેમ બનાવવાનો છે બરાબર, 3097 મેગાવોટનો ઇટાલિયન ડેમ, વન ઓફ ધ કન્ટ્રીઝ લાર્જેસ્ટ પ્રપોઝ્ડ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ. કેવો? હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે. નદીના પાણી ઉપર બંધ બનાવી અને વીજળી ઉત્પન્ન કરવામાં આવે તો એને હાઇડ્રો પાવર પ્રોજેક્ટ કહેવાય બરાબર. નદીના પાણી ઉપર, નદીના પાણીને રોકી, અને જો હકીકતમાં તો શું હોય કે નદીના પાણીને પહેલાં રોકી લેવામાં આવે, નદીના પાણીને રોકી લેવામાં આવે અને પછી એને ઊંચાઈ ઉપરથી નીચે પાડવામાં આવે, અને જેવું તે નદીનું પાણી નીચે પડે એટલે જે ટર્બાઇન હોય એ ટર્બાઇન ગોળ ગોળ ફરે, અને ટર્બાઇન ગોળ ગોળ ફરે એટલે વીજળી ઉત્પન્ન થાય બરાબર. આ એક વિજ્ઞાન, સાયન્સનો એક નિયમ છે બરાબર. તો શું? પાણીને રોકી લેવામાં આવે એટલે તો ડેમ બાંધવામાં આવે. તો ઇટાલિયન હાઇડ્રો પાવર પ્રોજેક્ટ દિબાંગ વેલી અરુણાચલ પ્રદેશની અંદર આવેલો છે બરાબર. એની માટે ફોરેસ્ટ એડવાઇઝરી કમિટી જે છે, ફોરેસ્ટ એડવાઇઝરી કમિટી, એણે હા પાડી દીધી છે કે સારું સારું વાંધો નહીં, બનાવી નાખો. પરંતુ આ એક ચર્ચાનો વિષય છે અને એક સમસ્યા સ્વરૂપ પણ છે. કન્સ્ટ્રક્શન ઓફ 2 લાર્જ ગ્રેવિટી ડેમ બરાબર, 2 ગ્રેવિટી ડેમ બનાવવાના છે, 2 મોટા મોટા ગ્રેવિટી ડેમ બનાવવાના છે. પછી
ડાયવર્સન ટનલ્સ, એક ટનલ બનાવવાની છે, પેન સ્ટોક પાઇપ્સ એન્ડ અંડરગ્રાઉન્ડ પાવર હાઉસ, અંડરગ્રાઉન્ડ પાવર હાઉસ બનાવવાનું છે, એન્ડ અ રોડ નેટવર્ક ઓફ 50 કિલોમીટર, 50 કિલોમીટર લાંબો રોડ નેટવર્ક પણ બનાવવાનું છે. ઇન્વોલ્વ્સ અ ફેલિંગ ઓફ 2.8 લાખ વૃક્ષો કાપવામાં આવશે, 2.8 લાખ વૃક્ષો કાપવામાં આવશે આ દિબાંગ વેલીની અંદર, એન્ડ ઓલમોસ્ટ 8 મીટર ગ્રીચ. બરાબર, એટલું જ તે તમે સમજી લો ને કે 2.8 લાખ એટલે કે 3 લાખ જેટલા વૃક્ષો કાપવામાં આવશે તો કેટલું બધું પર્યાવરણનું નુકસાન થશે. બરાબર, કોની માટે? તો કે આ ઇટાલિયન હાઇડ્રો પાવર પ્રોજેક્ટ માટે, દિબાંગ વેલી અરુણાચલ પ્રદેશની અંદર છે હવે. અને એને આજે ફોરેસ્ટ એડવાઇઝરી કમિટી જે છે એણે એની માટે હા પણ પાડી દીધી છે આ બનાવવા માટે. તો હવે તમને એવું થશે કે પર્યાવરણ મંત્રાલયની આ બધી વસ્તુ એની સાથે સંકળાયેલા છે, તો આટલું બધું પર્યાવરણનું નુકસાન થઈ છે તેમ છતાં પણ હા શા માટે પાડી દીધી? તો હા પાડી દીધી એનું કારણ એવું છે કે આજે અત્યારે તો આ પ્રોજેક્ટ બનાવવાવાળા જે છે એમને એવું કીધું છે કે અમે 2.8 લાખ વૃક્ષો એટલે કે 3 લાખ વૃક્ષો અંદાજે માની લઈએ એ જે અમે કાપી નાખીશું, બરાબર, પરંતુ અમે એને બીજી જગ્યાએ એટલા ને એટલા વૃક્ષો બનાવી દેશું, બીજી જગ્યાએ એટલા ને એટલા વૃક્ષો બનાવશું, એટલે વૃક્ષો કંઈ બને તો નહીં પરંતુ ઉગાડી દઈશું, એટલે કે અમે પર્યાવરણને બીજે શિફ્ટ કરી દઈશું, બીજે ધ્યાન રાખીશું. પરંતુ વિરોધ કરવાવાળા લોકોનું એવું છે કે એવું તમે અત્યારે કહો છો પણ પછી તમે અત્યારે તો હા હા કરો છો પરંતુ પછી આગળ જઈ એને બનાવતા નથી, પહેલું તો એમને વિશ્વાસ નથી. અને બીજી વસ્તુ એ, બીજી મહત્ત્વની વસ્તુ એ છે કે આ એક પ્રકારનું કુદરતી જંગલ છે, કુદરતી જંગલ, કુદરતી એટલે કે નૈસર્ગિક જંગલ, પ્રેસ્ટાઇન ફોરેસ્ટ. શું પ્રેસ્ટાઇન ફોરેસ્ટ? એક પ્રકારનું ખૂબ સુંદર કુદરતી રીતે આ જંગલ બનેલું છે, આ કોઈ જાતે ત્યાં જઈને બનાવેલું નથી, બધાએ એક એક વૃક્ષ વાવીને નથી બનાવેલું, આ એક રીતે કુદરતી જંગલ છે. તો તમે ગમે એટલું સારું બનાવશો તેમ છતાં પણ તે રહેશે તો કૃત્રિમ જ તે, તો કૃત્રિમ અને કુદરતી વચ્ચે કંઈક તો ફેર હોય જ તે. બરાબર, એટલે કે તમે ગમે એટલું સારું બનાવી દેશો તોય તે કે આ ભગવાને ખુદ જે આ જંગલ બનાવેલું છે એની જેટલું સારું તો નહીં જ બનાવી શકો, એટલે એનો વિરોધ કરે છે. અને આ માઇનિંગ પ્રવૃત્તિ એટલે કે ખાણ ખનિજ ખાણ ખોદવાની બધી વસ્તુ કરવાની છે એવી વાત ચાલે છે. તો એની માટે સેવિંગ દિબાંગ, દિબાંગ વેલીને બચાવો એવા પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. લેન્ડ ઇન વિચ પ્રોજેક્ટ ઇઝ પ્રપોઝડ ઇઝ પ્રેસ્ટાઇન ફોરેસ્ટ. તો પ્રેસ્ટાઇનનો મતલબ શું થાય? કુદરતી નૈસર્ગિક, જે કુદરતી રીતે ફેલાયેલ એને પ્રેસ્ટાઇન ફોરેસ્ટ કહેવાય. બરાબર, અંગ્રેજીની અંદર પૂછે છે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રેસ્ટાઇન, તો પ્રેસ્ટાઇન એટલે કુદરતી અથવા નૈસર્ગિક. બરાબર, સિંહ વિશે તમને ખબર હોવી જોઈએ કે સિંહ જે છે એ આખા વિશ્વની અંદર, આખા એશિયાની અંદર, પહેલાં તો જોઈએ તો આખા વિશ્વની અંદર માત્ર 2 જગ્યાએ જોવા મળે છે, આખા વિશ્વમાં ક્યાં 2 જગ્યાએ સિંહ જોવા મળે છે, એક તો ભારતની અંદર અને એક તો આફ્રિકાની અંદર, ભારતની અંદર જે જોવા મળે એને એશિયન લાયન કહેવાય છે. શું? એશિયન લાયન કહેવાય છે. અને આફ્રિકાની અંદર જોવે એને આફ્રિકન લાયન કહે છે. બરાબર, અને તમને ખ્યાલ જશે કે એશિયન લાયન આખા ભારતની અંદર માત્ર 1 જ જગ્યાએ જોવા મળે છે. એ કઈ જગ્યાએ? એ તો હવે તમે સમજી જ ગયા છો કે ભારતના જૂનાગઢના ગીર નેશનલ પાર્કની અંદર, ગીર નેશનલ પાર્કની અંદર જોવા મળે છે. બરાબર, હવે જો અહીંયા આપણે કોઈપણ જગ્યાએ વાત કરતા હોય કે આ જગ્યાએ જોવા મળે છે વિશ્વમાં 1 જ જગ્યાએ અથવા આજે 1 જ નેશનલ પાર્કમાં જોવા મળે છે અથવા આખા દેશમાં 1 જ જગ્યાએ, તો એ જે છે એ કુદરતી એનું જે નિવાસસ્થાન હોય એની વાત કરતા હોય, પછી આપણે એ નથી માનવાનું કે હવે હું તમને એમ કહી દઉં કે આખા ભારતની અંદર જૂનાગઢમાં 1 જ જગ્યાએ ગીર નેશનલ પાર્કની અંદર સિંહ જોવા મળે છે, પછી તો કોઈ વ્યક્તિ આવી પછી મને એમ કહે કે ના ના અમદાવાદ ઘાકરિયાની અંદર એ મેં જોયો હતો. બરાબર, એ ચાલે નહીં, એ તો પ્રાણી સંગ્રહાલયની અંદર જોવા મળે છે. આપણે જે વાત કરતા હોય એ એના કુદરતી નિવાસસ્થાનની વાત કરતા હોય. બરાબર, તો એ પણ તમને ખબર હોવી જોઈએ. વળી પછી એમનો કહેતા કે ના ના મેં તો પ્રાણી સંગ્રહાલયમાં જોયો હતો, મેં તો ટીવીમાં જોયો હતો, પરંતુ આ એનું જે કુદરતી નિવાસસ્થાન છે એની વાતથી જ છે. તો આખા ભારતની અંદર સિંહનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન એ આપણા જૂનાગઢનું ગીર નેશનલ પાર્ક છે. બરાબર, દિબાંગ વેલી તો શું છે એ જોઈ લીધું હશે. આગળ વાત કરીએ, હવે આજે દિબાંગ વેલીને બચાવવા માટે સોશિયલ મીડિયા ઉપર પણ એક કેમ્પેઇન ચાલે છે. હેશટેગ દ્વારા લોકો વિરોધ કરી રહ્યા છે કે સ્ટોપ ઇટાલિયન સેવ દિબાંગ. બરાબર, કે ઇટાલિયનને બંધ કરો અને દિબાંગ વેલીને બચાવો. સેવ અરુણાચલ પ્રદેશની બાયોડાયવર્સિટી, અરુણાચલ પ્રદેશની બાયોડાયવર્સિટી, બાયોડાયવર્સિટી એટલે જૈવ વિવિધતા, જૈવ વિવિધતાને બચાવો. બરાબર, બાયોડાયવર્સિટી એટલે શું? જૈવ વિવિધતા. તો જૈવ વિવિધતા એટલે શું? જૈવ વિવિધતા એટલે એવી જગ્યા કે જ્યાં ઘણી બધી પશુ પક્ષી પ્રાણી પક્ષી પછી આજે જંગલ આ વનસ્પતિ આ બધી ઘણી બધી પ્રજાતિઓ એક સાથે જોવા મળતી હોય એને બાયોડાયવર્સિટી કહેવાય, જૈવ વિવિધતા. બરાબર, ઘણી બધી વસ્તુ એક સાથે જોવા મળતી હોય તો જનરલી આવું ક્યાં જોવા મળતું હોય? જંગલમાં જોવા મળતું હોય. બરાબર, તો આ એક રીતનું જંગલ જ છે. હવે આની સાથે સંબંધિત એક કમ્યુનિટી પણ છે, એ પણ તમને ખબર હોવી જોઈએ, ઈડુ મિસ્મી કમ્યુનિટી. ઈડુ મિસ્મી કમ્યુનિટી આ દિબાંગ વેલી અરુણાચલ પ્રદેશની અંદર આ દિબાંગ વેલીનું આ જે જંગલ જે છે એને સાચવવાનું કાર્ય ઈડુ મિસ્મી કમ્યુનિટી કરે છે. કદાચ કોઈ પણ વ્યક્તિએ આ જંગલની અંદર પ્રવેશ મેળવવો હોય તો ઈડુ મિસ્મી કમ્યુનિટીને પૂછીને જવું પડે છે, કારણ કે એમને આ જે જંગલ જે છે એને પોતાના જીવ કરતાં પણ વધારે વહાલથી પ્રેમ કરેલો છે અને એનું સિંચન કરેલું છે. બરાબર, તો એવો પ્રશ્ન પૂછે છે ઈદુ મિસ્મી કમ્યુનિટી કોની સાથે સંબંધિત છે? તો આ ઇટાલિયન પ્રોજેક્ટનો વિરોધ કરવામાં તે છે અને
दिबांग वेलीना रहेवासी छे अने अरुणाचल प्रदेशना रहेवासी छे। बराबर, आगळ वात करीए। हवे आ जे इटालियन डेम प्रोजेक्ट इज जस्ट वन ऑफ द 30 प्रपोजल प्रोजेक्ट। इटालियन प्रोजेक्ट जे छे ए तो 30માંથી એક પ્રોજેક્ટ છે। આ એક પ્રોજેક્ટની આપણે વાત કરી, બીજા પણ 29 પ્રોજેક્ટ એવા છે કે જે બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતા, જંગલ, કુદરત, પર્યાવરણને નુકસાન પહોંચાડે છે। હેવ બીન ક્લિયર્ડ ઓર ડિસ્કસ્ડ। આ બધા જે પ્રોજેક્ટ જે ક્લિયર થઈ ગયા એ માત્ર વર્ચ્યુઅલ મીટિંગના આધારે ક્લિયર થઈ ગયા છે। બરાબર, એટલે કે માત્ર પર્યાવરણ મંત્રી જે છે, પર્યાવરણ મંત્રાલય, એમને માત્ર આને વર્ચ્યુઅલ રીતે, એટલે કે માત્ર એના ફોટા જોઈ અને વર્ચ્યુઅલ મીટિંગ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જ આ બધી વસ્તુ હા પાડી દીધી છે કે સારો રોડ બનાવી નાખો, બધા પ્રોજેક્ટને મંજૂર કરી દીધા છે। બરાબર, ત્યાં ગ્રાઉન્ડ લેવલ ઉપર, ત્યાં હકીકતમાં આ જ્યાં જંગલ છે ત્યાં કેટલી રીચ બાયોડાયવર્સિટી છે એ બધું ત્યાં જઈ અને ગ્રાઉન્ડ લેવલ ઉપર ચેક કરેલું નથી, તો આ પણ એક ખરાબ વસ્તુ કહી શકાય કે પહેલાં એ ચેક કરવું જોઈએ। ઇન્ડિયાઝ હાઈએસ્ટ એડવાઇઝરી બોડીઝ ઓન વાઇલ્ડ લાઈફ ધ નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઈફ, બરાબર, NBW નેશનલ વાઇલ્ડ લાઈફ બોર્ડ, બરાબર, આને પણ એને મંજૂરી આપી દીધી છે। અને અમુક એવા પ્રોજેક્ટ છે કે જે 15 ટાઈગર રિઝર્વ, પછી સેન્ચ્યુરીઝ એટલે કે અભયારણ્ય, ઇકો સેન્સિટિવ ઝોન, વાઇલ્ડ લાઈફ કોરિડોર અને અધર ફોરેસ્ટ એરિયા છે એ બધાને અસર કરે છે। બરાબર, આ જે પ્રોજેક્ટ જે છે 15 ટાઈગર રિઝર્વને પણ અસર કરે છે। તમને અહીંયા એ ખબર હોય છે કે ટાઈગર રિઝર્વ ભારતની અંદર કેટલા છે, ભારતની અંદર 50 ટાઈગર રિઝર્વ છે। કેટલા? 50 ટાઈગર રિઝર્વ છે। બરાબર, શું ગુજરાતની અંદર એકે ટાઈગર રિઝર્વ છે? તો ગુજરાતની અંદર ટાઈગર રિઝર્વ છે નહીં। બરાબર, ગુજરાતની અંદર પહેલાં સુધી એવું માનવામાં આવતું હતું, બરાબર, કે ગુજરાતની અંદર વાઘ જોવા મળતા નથી, પરંતુ થોડા સમય પહેલાં, કદાચ એકાદ વર્ષ પહેલાં, ડાંગની અંદર એક વ્યક્તિ જે છે, એક શિક્ષક, એણે આજે વાઘનો ફોટો પાડી અને આ પર્યાવરણ મંત્રાલયને મોકલેલો હતો અને પછી એની ઉપર રિસર્ચને સંશોધન એવું કર્યું, પછી લોકો એવું માની ગયા છે કે હા, ગુજરાતની અંદર પણ વાઘ જોવા મળે છે। તો ગુજરાત માટે અત્યારે ગૌરવની વાત એ છે કે ગુજરાત આખા ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં સિંહ અને વાઘ બંને એક સાથે જોવા મળે છે, લાયન એન્ડ ટાઈગર। બરાબર, હકીકતમાં તો પ્રાણી સંગ્રહાલયમાં તો જોવા મળે તે, પરંતુ મેં પહેલાં જ કહી દીધું, આપણે કુદરતી નિવાસસ્થાનની વાત કરીએ છીએ એટલે કે નેચરલ હેબિટેટની વાત કરીએ છીએ, એમ તો ટીવીમાં પણ જોવા મળે, બરાબર, એની વાત નથી અહીંયા। આગળ વાત કરીએ, કોલ માઇનિંગ એટલે કે કોલસાની જે ખાણને એ બધું ખોદવાનું હોય એ બધું આ દેહિંગ પટકાઈ એલિફન્ટ રિઝર્વ, બરાબર, એવો ડાયરેક્ટ જ પ્રશ્ન પૂછાઈ જાય કે દેહિંગ પટકાઈ એલિફન્ટ રિઝર્વ ક્યાં આવેલું છે, તો તે આસામની અંદર આવેલું છે। જેવી રીતે ટાઈગર રિઝર્વ છે એવી રીતે એલિફન્ટ રિઝર્વ પણ છે। બરાબર, દેહિંગ પટકાઈ ક્યાં આવેલું છે, તો એલિફન્ટ રિઝર્વ છે એ આસામમાં આવેલું છે। અને પટકાઈ હિલ્સ એટલે કે પટકાઈ નામની પહાડીઓ એવા નાના નાના પર્વતો એ પણ ક્યાં આવેલા છે, આસામમાં। બરાબર, તો આ MCQમાં પૂછાઈ જાય કે દેહિંગ પટકાઈ હિલ્સ, તો કે આસામની અંદર આવેલું છે, ટાઈગર રિઝર્વ છે, ત્યાં કોલ માઇનિંગ એટલે કે કોલસાનું ખનન કરવાની, કોલસાની ખાણ ખોદવાની, કોલસાનું ખનન કરવા માટેની પણ મંજૂરી આપી દેવામાં આવી છે, એ પણ એક ખરાબ વસ્તુ છે। બરાબર, પછી ગોવાની અંદર ભગવાન મહાવીર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી આવેલી છે, ત્યાંથી એક હાઈવે બનાવવાની, એની વચ્ચેથી હાઈવે બનાવવાની મંજૂરી આપવામાં આવેલી છે, તો આ પણ એક કુદરતને આપણે છંછેડી રહ્યા છીએ। બરાબર, તો ખબર હોય છે ભગવાન મહાવીર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી ક્યાં આવેલી છે, વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી એટલે જેને આપણે ગુજરાતીમાં કહેવાય અભયારણ્ય, તો ભગવાન મહાવીર સ્વામી અભયારણ્ય ક્યાં આવેલું છે, ગોવાની અંદર આવેલું છે, બરાબર, ગોવામાં। પછી અ લાઇમસ્ટોન માઇલ, અહીંયા ગુજરાતના જૂનાગઢના ગીર નેશનલ પાર્કની અંદર પણ એક લાઇમસ્ટોન માઇન એટલે કે ચૂનાના પથ્થર માટેનું ખનન કરવાની, તેની ખાણ બનાવવા માટેની પરવાનગી આપી દેવામાં આવેલી છે, તો તે પણ એક સેન્સિટિવ વસ્તુ છે। જો તમારે કોઈ પણ, જો પહેલાં તો MCQ કઈ રીતે પૂછાઈ શકે, MCQ તો ઘણી બધી રીતે પૂછાઈ શકે, તમે સમજી ગયા છો કે આ દેહિંગ પટકાઈ એલિફન્ટ રિઝર્વ ક્યાં આવેલું છે, ગીર નેશનલ પાર્ક ક્યાં આવેલું છે, ભગવાન મહાવીર સ્વામી વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી ક્યાં, આ MCQ સ્વરૂપે પૂછાઈ શકે, પરંતુ અમુકવાર તમારે કોઈ પર્યાવરણ વિશે લખવાની વાત આવે, બરાબર, અથવા તો પ્રાણીઓનું સંરક્ષણ, પર્યાવરણનું સંરક્ષણ, જંગલનું સંરક્ષણ, આ બધા વિશે લખવાની વાત આવે, તો ત્યારે તમે આવા બધા ઉદાહરણ ટાંકી શકો છો। બરાબર, ઘણો બધો કન્ટેન્ટ ડેટા તમને અહીંથી મળી શકે છે। પછી ગીર નેશનલ પાર્ક જીઓટેકનિકલ ઇન્વેસ્ટિગેશન ઇન ધ શ્રાવસ્તી લાયન ટેલ્ડ મકાઉ સેન્ચ્યુરી ઇન કર્ણાટક, બરાબર, જીઓટેકનિકલ ઇન્વેસ્ટિગેશન, એક જીઓટેકનિકલ ઇન્વેસ્ટિગેશન માટેનું એક પરવાનગી આપી દેવામાં આવેલી છે, શ્રાવસ્તી નામની જગ્યા જે છે કર્ણાટકની અંદર, કે જ્યાં લાયન ટેલ્ડ મકાઉને તે નુકસાન કરે એમ છે। બરાબર, આ લાયન ટેલ્ડ મકાઉ જે છે, લાયન ટેલ્ડ મકાઉ એ શું છે, પહેલાં એ વાત કરી, એ એક વાંદરાની પ્રજાતિ છે, કે એક વાંદરાની પ્રજાતિ છે, લાયન ટેલ્ડ મકાઉ, લાયન ટેલ્ડનો મતલબ શું છે, એનો મતલબ છે એની પૂંછડી જે છે એ સિંહ જેવી છે, શું, લાયન એટલે સિંહ થાય, તો સિંહ જેવી પૂંછડી ધરાવતો વાંદરો જે છે એને લાયન ટેલ્ડ મકાઉ કહે છે। આ પ્રશ્ન પણ UPSCમાં પૂછાઈ ગયો છે કે લાયન ટેલ્ડ મકાઉ ક્યાં જોવા મળે છે, તો એ વેસ્ટર્ન ઘાટની અંદર જોવા મળે છે। બરાબર, વેસ્ટર્ન ઘાટ, પશ્ચિમ ઘાટની પર્વતમાળા જે છે એની અંદર જોવા મળે છે। ભારતની જે 40% જેટલી ફ્લોરા એન્ડ ફોના, બરાબર, 40% જેટલી વનસ્પતિ અને પ્રાણીઓ અને પક્ષીઓ અને ફૂલોની પ્રજાતિઓ જે છે એ વેસ્ટર્ન ઘાટ, પશ્ચિમ ઘાટની અંદર જોવા મળે છે। બરાબર, અને ગુજરાતની અંદરથી તો વેસ્ટર્ન ઘાટ શરૂ થાય છે, બરાબર, એવો પૂછે પ્રશ્ન, વેસ્ટર્ન ઘાટની શરૂઆત તો કે ગુજરાતથી થાય છે, બરાબર।
તો લાયન ટેઇલ્ડ મકાઉ એના વિશે પણ તમે યાદ રાખજો. અને હવે તો અહીંયા એ પણ જોઈ લઈએ કે ભારતના પર્યાવરણ મંત્રી કોણ છે. કેન્દ્રીય લેવલે ભારતના પર્યાવરણ મંત્રી છે પ્રકાશ જાવડેકર. કોણ? પ્રકાશ જાવડેકર. આગળ વાત કરીએ, ફોરેસ્ટ ઇઝ ઇન પેરિલ. પેરિલનો મતલબ થાય ખતરો. પેરિલનો મતલબ શું થાય? ખતરો એટલે કે ડેન્જર. તો એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે. સિનોનિમ્સ, પેરિલનો સમાનાર્થી શબ્દ પૂછાય તો ડેન્જર બની શકે છે, બરાબર. તો જંગલ જે છે એ અત્યારે ખતરામાં છે. હવે જો ઇન્ક્લુડિંગ અ રેલવે લાઇન પ્રોજેક્ટ, આ ગોવાની અંદર આ જે ભગવાન મહાવીર સ્વામી જે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી જે છે ત્યાં એક રેલવે લાઇન પ્રોજેક્ટ પણ મંજૂર કરી દેવામાં આવ્યો છે. તો પણ આ પણ એક સમસ્યાની વસ્તુ છે, બરાબર. ગોવાની અંદર તે દૂધસાગર વોટરફોલ, દૂધસાગર વોટરફોલ, આ પ્રશ્ન પણ ગુજરાતની ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયો છે કે દૂધસાગર વોટરફોલ અથવા તો દૂધસાગર જળધોધ. વોટરફોલને ગુજરાતીમાં શું કહેવાય? ધોધ, બરાબર. એને ગુજરાતીમાં શું કહેવાય? ધોધ, જળધોધ. એ ક્યાં આવેલો છે? તો કે તે ગોવાની અંદર આવેલો છે. તેની અંદરથી આ રેલવે લાઇનને એ બધું પસાર થાય છે તો એ એક સારી વસ્તુ નથી. અહીં આપેલું છે ફ્લોરા એન્ડ ફોના. ફ્લોરા એન્ડ ફોનાનો મતલબ સમજી જાઓ. ફ્લોરાનો મતલબ થાય વનસ્પતિ. ફ્લોરાનો મતલબ શું થાય? વનસ્પતિ, જેટલી પણ વનસ્પતિ હોય એ. અને ફોનાનો મતલબ થાય પ્રાણી. પ્રાણી, બરાબર, પ્રાણી અને પક્ષી. તો આ પણ તમને ખબર હોય, કારણ કે ઇંગ્લિશમાં વાંચતા હોય તો વારંવાર ફ્લોરા એન્ડ ફોના આવતું હોય. તો આપણે ફ્લોરા એન્ડ ફોનાને સુરક્ષિત રાખવા જોઈએ. હેબિટેટ, હેબિટેટનો મતલબ થાય નિવાસ સ્થાન. પ્રોજેક્ટ આર પ્રપોઝ્ડ હેવ અ ન્યૂલી ડિસ્કવર્ડ વેસ્ટર્ન ઘાટની અંદર. વેસ્ટર્ન ઘાટ એટલે કે પશ્ચિમ ઘાટની અંદર અત્યારે ડ્રેગન ફ્લાયની એક નવી સ્પીસીસ, ડ્રેગન ફ્લાયની એક નવી પ્રજાતિ શોધવામાં આવેલી છે, બરાબર. તો તેની અંદરથી પણ આ ડેવલપમેન્ટના કાર્ય કરવામાં આવે છે તો તેમને પણ નુકસાન થાય છે. પ્રશ્ન પરીક્ષાની અંદર ડાયરેક્ટ એવો પૂછાય છે કે હાલમાં તાજેતરમાં ડ્રેગન ફ્લાયની નવી પ્રજાતિ ક્યાં શોધવામાં આવેલી છે? તો વેસ્ટર્ન ઘાટ, પશ્ચિમ ઘાટની અંદર શોધવામાં આવેલી છે, બરાબર. આગળની ન્યૂઝની અંદર આપણે જોઈએ કે એ શું છે. પછી એલિફન્ટ મૂવમેન્ટ રૂટ બિટવીન દાંડેલી ઓન ગોવા. ગોવા અને દાંડેલી વચ્ચે આજે હાથીઓની મૂવમેન્ટ થતી હોય છે એ પણ આના કારણે અસર થાય છે. આગળ વાત કરીએ, સેન્ટર ફિગર્ડ ધીસ પ્રપોઝડ વર્ચ્યુઅલી ગોવા ચીફ મિનિસ્ટર. જો મતલબ કે આ બધી પરવાનગી જે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી છે એ બધી વર્ચ્યુઅલ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આપવામાં આવેલી છે. જે પ્રોજેક્ટ ડોક્યુમેન્ટ્સ આ બધી વસ્તુ જે છે એ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ડિજિટલ વર્ચ્યુઅલી સબમિટ કરવામાં આવેલા હતા અને એ ચેક કરી અને ડાયરેક્ટ આપી દીધેલું છે. મતલબ કે ગ્રાઉન્ડ લેવલે ઓરિજિનલમાં જે ઘટના સ્થળ જે છે જ્યાં આ બધા જંગલને એ બધું આવેલું છે ત્યાં જઈ એને વ્યવસ્થિત રીતે ચેક કરવામાં આવેલું નથી. જો અહીંયા આ એક ખૂબ સુંદર વસ્તુ આપેલી છે કે સેન્ટ્રલ એટલે કે કેન્દ્ર સરકારે ગોવાની અંદર આ રેલવે લાઇન બનાવવાની અને આ હાઈવે બનાવવાની મંજૂરી આપી દીધી. અને એ ક્યાંથી નીકળે છે? તો કે એ દૂધસાગર વોટરફોલ, પછી મહાવીર સ્વામી વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી, એ બધાને અસર કરે છે, બરાબર. અને મતલબ કે એની બાયોડાયવર્સિટી, એની જૈવ વિવિધતાને અસર કરે છે. તો જેવી ત્યાં મંજૂરી આપી એના થોડા સમય પછી તે ગોવાના ચીફ મિનિસ્ટર, ગોવાના મુખ્યમંત્રી જે છે એમણે એક કેમેરાની અંદર એક ફોટો લીધો. અને કોનો ફોટો લીધો? બ્લેક પેન્થર એટલે કે કાળા કલરનો જે ચિત્તો હતો એનો ફોટો લઈ અને મૂકી દીધું. અ ગ્રેટ ગ્લિમ્સ ઓફ ગોવાસ રીચ રીચ વાઇલ્ડ લાઈફ, બરાબર. કે આ જે છે એ ગોવાની જે વધારે મહત્વની જે વાઇલ્ડ લાઈફ જે છે એને દર્શાવે છે, બરાબર. તો કઈ રીતે આપણે માની લેવું કે એક રીતે તો તમે આ કન્સ્ટ્રક્શનને આ બધું કાર્ય કરો છો અને એક રીતે તમે આ પણ ફોટા મૂકીને પોતાનો પ્રેમ દર્શાવો છો, પણ શું કરવું જોઈએ એ તમને ખ્યાલ હોય. આગળ વાત કરી, COVID-19 હેઝ રિવીલ્ડ ડ્રામેટિકલી હાઉ સિરિયસ. જો અને આ પણ આપણે અત્યારે આવી પરિસ્થિતિની અંદર વાત કરી રહ્યા છીએ કે જ્યારે COVID-19 જેવી બીમારી આવી રહી છે અને આપણને ખબર જ છે કે COVID-19 બીમારી શા માટે આવેલી છે, કારણ કે આ એક પ્રકારનો ઝૂનોટિક ડિસીઝ છે. ઝૂનોટિક એટલે શું? ઝૂનોટિકનો મતલબ જ થાય, જો અહીંયા લખેલું ઝૂનોટિક, ઝૂનોટિકનો મતલબ થાય કે પ્રાણીઓમાંથી મનુષ્યમાં જે રોગ આવેલો હોય એ. તો પ્રાણીઓમાંથી મનુષ્યમાં રોગ શા માટે આવેલો છે? કારણ કે આપણે પહેલાં તે જંગલનું ધ્યાન રાખેલું નથી, જંગલનો નાશ કરેલો છે, બાયોડાયવર્સિટી જૈવ વિવિધતાનું ધ્યાન રાખેલું નથી, પ્રાણીઓને વ્યવસ્થિત આપણે તેમના પ્રાઇવેટ તેમના નેચરલ કુદરતી નિવાસસ્થાન ઉપર રહેવા દીધેલા નથી, બરાબર. એના કારણે તો આ બધું થયું છે. તો આવી પરિસ્થિતિની અંદર પણ હજી પણ આપણે પર્યાવરણનું ધ્યાન રાખવાનું શીખ્યા નથી, તો આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો ઇન દિબાંગ વેલી એન્થ્રોપોલોજીસ્ટ, એન્થ્રોપોલોજીસ્ટનો મતલબ ખબર હોય છે. એન્થ્રોપોલોજીસ્ટનો મતલબ થાય બર્ડ એટલે કે પક્ષીવિદ. ગુજરાતીમાં એને શું કહે? પક્ષીવિદ, બરાબર, પક્ષીવિદ. તો ભારતના એક મહત્વના પક્ષીવિદ થઈ ગયા છે, એનું નામ તમને ખબર હોય છે, સલીમ અલી, બરાબર. સલીમ અલી ભારતના એક મહાન પક્ષીવિદ થઈ ગયા છે, સલીમ અલી, બરાબર. આ જે ઓલું એક મૂવી છે રોબોટ ટુ નામનું મૂવી છે, બરાબર, અક્ષય કુમારનું, કે તો જેની અંદર અક્ષય કુમારનો જે રોલ જે છે એ સલીમ અલીથી જ તે ઇન્સ્પાયર છે, બરાબર. કારણ કે એ એક પક્ષીવિદ હોય છે અને એમના નામ ઉપર તે સલીમ અલી નેશનલ પાર્ક પણ આવેલો છે જે એન્ડ કેમાં, તો આ પણ તમને જમ્મુ કાશ્મીરમાં આવેલો છે. એન્થ્રોપોલોજીસ્ટનો મતલબ શું થાય? પક્ષીવિદ, પક્ષીઓનું જે આ સંરક્ષણ ને એ બધું એના વિશે રિસર્ચ ને એ બધું કરતા હોય છે. ઇડુ મિસમી પ્રજાતિ વિશે આપણે પહેલાં જ વાત કરી દીધી. દિબાંગ વેલીમાં રહે છે. પીપલ મેનેજ ધેર ફોરેસ્ટ, તેમના
તેમનું જે જંગલ જે છે એનું સંરક્ષણ કરે છે. પીપલ મસ્ટ સીક ધેર પરમિશન બિફોર યુઝિંગ ધેમ, તેની પરવાનગી લેવી પડે છે તેની, બરાબર. તો